नमस्कार विद्यार्थी मित्रों आज आप बार कॉमर्स की अंदर यूनिट नंबर सेकंड अने रीड नंबर सेकंड जेनु टाइटल है सेपर सेप्ड। सेपर एटले शू थाय, सेप एटले शू थाय, तो सेप एटले आकार, सेपर एटले आकार आपनार, अने सेप एटले घड़ावू थाय, सेप्ड एटले घड़ाई गयो। तो आकार आपनार छे ने ई पोते ज छे ई घड़ाई गयो, एटले घड़नार छे ई घड़ाई गयो, आवू टाइटल थाय। तो आ शीर्षक ने ध्यान में राखीने तमने हूँ थोड़ीक माहिती आपीश के आवू टाइटल केम। तो જ્યારે માણસ યુવાન હોય ને તેને ઘણા બધા પ્રકારના સપના હોય, જ્યારે માણસ છે એ પરિપક્વ બને ને ત્યારે એના જે વિચારો છે ને એ કેવા બની જાય, તો સ્થિર થાય। અને આ વિચારો સ્થિર થવાના કારણે એને ખબર પડે છે કે એના જે સપના હતા ને એ યોગ્ય હતા કે નહોતા, કે કંઈક નવું એની અંદર જ્ઞાનનો ઉમેરો થાય તો નવા પ્રકારના સપના આવે। તો આ જ રીતના એના સપનાઓ પણ છે ને એ બદલતા રહે, સમયાંતરે છે એ સપના બદલે। તો એ કેવી રીતના આપણને ખબર પડે, તો એનો મતલબ એક સિમ્પલ છે કે જ્યારે બાળક નાનું હોય ને ત્યારે એને કોઈ એને પૂછે કે ભાઈ તું મોટો થઈને શું થઈશ, ત્યારે એવું કહેશે કે હું છે ને ટીચર બનીશ। પછી જેમ મોટો થાય એમ આવડે વળી પૂછીએ કે હવે તાર શું બનવું છે, તો સમયાંતરે પાછું એના જે સપના છે એ બદલશે। એવું કહેશે કે મારે છે ને ડૉક્ટર બનવું છે, મારે છે ને પોલીસવાળો બનવું છે। પછી વળી તમે એને પૂછો ને તો એ છે ને એનું હંમેશા છે એ પરિવર્તન જ આવશે, બદલતું જ જશે। તો સમયાંતરે વ્યક્તિના જે વિચારો છે એ સ્થિરતા આપશે, અને સ્થિરતા આપવાના કારણે નવું જ્ઞાનનો ઉમેરો થાય, અને નવા જ્ઞાનના ઉમેરાના કારણે તેના સપનાઓ છે ને એ પણ પરિવર્તન થતા જશે। અહીંયા ઘડનાર પોતે છે ને ઘડાઈ જાય, તો અહીંયા એના પરિપક્વ જે વિચારો છે એના જ કારણે અહીંયા જે છે પોયમની અંદર એવું કહેવા માગે છે જે ઘડનાર વ્યક્તિ છે ને પોતે જ ઘડાઈ ગયો। અહીંયા 3 થી 4 એવા જે બાબત છે અહીંયા દર્શાવેલી છે જેની અંદર આપણને એ બતાવવા માગે છે કે વ્યક્તિ જે છે સમયાંતરે છે ને એની અંદર પરિવર્તન આવતું જાય છે। તો આપણે પેજ નંબર 17 ઉપર આવી જઈએ અને ત્યાંથી આપણે આને સ્ટાંજા જે છે એ વાંચીશું। In days gone by, I used to be a poet who would fill his finger mold the yield clay to pattern on his will. But now through the wisdom lately won, that pride has died away, I cease to be the poet, potter, and have learned to be the clay. સરસ મજાની એક અહીંયા સ્ટાંજ આપેલી છે જેનું એવું કહેવા માંગે છે કે ભૂતકાળમાં છે ને તે કુંભાર હતો, કુંભાર છે ને આવું માનતો કે મારા આંગળીઓ દ્વારા જે લચીલી માટી છે ને એનો હું જુદો જુદો આકાર આપી શકું છું, એનો એને ગર્વ હતો। આજે ગર્વ છે ને એનો ઉતરી જાય છે, ક્યારે ખબર છે, જ્યારે એને પોતાને એવો અનુભવ થાય છે કે નહીં માટી જે છે એનો કમાલ છે, મારો કમાલ નથી, હું તો આ લચીલી જે માટી છે ને એના જ કારણે હું આકાર આપી શકું છું। તો પાછળથી જે એને આ જ્ઞાત થયું એને ખબર પડી કે નહીં માટીનું જાજુ મહત્વ છે, માટી છે ત્યારે તો હું આકાર આપી શકું છું, અને એના જ કારણે એ પાછળથી જે મળેલું જ્ઞાન છે ને એના જ કારણે એ શું કહે છે ખબર છે કે હવે હું પોટર એટલે કે કુંભાર બનવાનું મેં બંધ કરી દીધું, કારણ કે હવે હું માટી બનવાનું મેં શરૂ કર્યું છે। તો અહીંયા ઘડનાર છે એ પોતે જ ઘડાઈ જાય છે। તો આપણે ડીપમાં વાંચીએ, તો ઇન ડેઝ ગોન એટલે કે ડેઝ એટલે દિવસો અને ગોન એટલે ગયા ભૂતકાળમાં, તો ભૂતકાળમાં બાય આઈ યુઝ ટુ બી એટલે હું હતો, યુઝ ટુ બી એટલે હું હતો અ પોટર, પોટર એટલે કુંભાર, તો ભૂતકાળમાં હું હતો એક કુંભાર, હું એટલે કે જે વુડ ફીલ એટલે શું થાય, તો માનવું, માનતો હતો, લાગણી થતી કે હું માનતો હતો કે હિઝ ફિંગર એટલે મારી જે આંગળીઓ છે ને એ મોલ્ડ ધ ઇલ્ડ ક્લે, મોલ્ડ એટલે શું થાય અહીંયા તો ઘાટ આપતો, મોલ્ડ એટલે અહીંયા ઘાટ આપો, તો ઇલ્ડ ક્લે, ઇલ્ડ એટલે લચીલી માટીને, તો મારી આંગળીઓ છે ને એ ભૂતકાળમાં લચીલી જે માટી છે ને એને શું કરતો ખબર, પેટર્ન હિઝ વિલ એટલે કે ચાકડા પર જુદા જુદા હું આકાર આપી શકતો, એટલે એનો મતલબ કે ભૂતકાળમાં હું હતો કુંભાર, જે હું માનતો હતો કે ચાકડા પર મારી આંગળીઓ છે ને બરાબર લચીલી માટીને જુદા જુદા આકાર આપી શકે છે, એવા આકાર આપી શકે છે કે જેનું મને ગર્વ છે। તો બટ નાવ થ્રુ ધ વિઝડમ લેટલી ઓન ધેટ પ્રાઇડ હેઝ ડ્રાઈડ અપ અવે, બટ એટલે પણ હવે જો હવે શું થાય છે, એ કુંભાર હતો સરસ મજાને આકાર આપી શકતો, આ બધા એનો એને ગર્વ હતો, એટલે બટ એટલે પણ નાવ થ્રુ ધ વિઝડમ, વિઝડમ એટલે શું થાય, દાહપણ આવ્યું એની અંદર, સમજૂતી આવી, એના વિચારો છે ને સ્થિર થયા,
ત્યારે એની અંદર ડાપણ આવ્યું અને આ જે ડાપણ દ્વારા છે ને એ શું કહે છે લેટલી ઓન એટલે પાછળથી પ્રાપ્ત થયેલું પાછળથી થયેલા પ્રાપ્તથી જે ડાપણ મળ્યું હોય ને ત્યારબાદ ધેટ પ્રાઇડ હેઝ ડ્રાઈડ અવે તે જે એને ગર્વ હતું ને તે એનું વિસરાઈ ગયું ડ્રાઈડ અપ એટલે શું થાય ડાઈડ અપ એટલે શું થાય તો વિસરાઈ જવું વિસરી જવું ભૂલાઈ જવું બરાબર સુકાઈ જવું આ બધા અર્થ કરી શકે આપણે તો એ પાછળથી મળેલું જે જ્ઞાન પ્રાપ્ત થયું તે એને શું થઈ ગયું ઉતરી ગયું હવે શું કરે છે તો આઈ હેવ સીઝ ટુ બી અ પોટર અને હું ઘડવૈયો જે હતો ને માટી બનાવનારો માટીને ઘડનારો એ શું કહે ટુ બી અ પોટર તો હું છે ને એ મેં હવે બંધ કરી દીધું હું કુંભાર છે એ બંધ મટી ગયો અને હવે એ છે એ મેં બંધ કરી દીધું અને હવે હું શું કરું છું તો આઈ હેવ લર્ન ટુ બી ધ ક્લે અને પણ હવે હું પોતે જ મારી જાતને માટી બનાવવા લાગ્યો છું એટલે હું માટી બનવાનું મેં શીખી લીધું છે હું કુંભાર મટી ગયો છું કુંભારમાંથી હું બંધ થઈ ગયો છું કુંભાર નથી હવે હું પોતે જે છે એ માટી બની ગયો છું કારણ કે માટી જ લચીલી હતી માટીના જ કારણે હું છે એ આવા આકાર આપી શકતો તો કુંભારનું મહત્વ છે પણ એના કરતાં એનું માટીનું મહત્વ જાજુ છે અને એના જ કારણે આ પાછળથી મને જ્યારે જ્ઞાત આવ્યું મને ખબર પડી મને જ્ઞાન મળ્યું મને ડાપણ મળ્યું એટલે છે ને મેં કુંભાર બનવાનું બંધ કરીને હું પોતે માટી બનવાનું શીખી ગયો ચાલો સેકન્ડ સ્ટાન્જે આપણે જોઈએ તો ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન ઇન ન્યુમરેબલ સોંગ વુડ કમ ટુ વિન ધ હાર્ટ ઓફ મેન તો ઇન અધર ડેઝ અધર એટલે બીજા અને ડેઝ એટલે દિવસોમાં એનો મતલબ ગત દિવસોમાં એટલે ભૂતકાળમાં આઈ યુઝ ટુ બી પોએટ હું છે ને એ કવિ હતો કવિ થ્રુ એટલે જેના દ્વારા હુઝ પેન જેની જેની કલમ દ્વારા પેન દ્વારા ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ એટલે કે ઇન્યુમરેબલ ન્યુમરેબલ એટલે સંખ્ય ઇન્યુમરેબલ અસંખ્ય અને સોંગ્સ એટલે ગીતો અને વુડ કમ કમ એટલે આવવા એટલે ઉતાર્યા જેની કલમોએ અસંખ્ય ગીતો ઉતાર્યા ટુ વિન ધ હાર્ટ ઓફ ધ મેન જેનાથી માનવીના હૃદયને જીતી લીધા માનવીના હૃદય જીતવા માટે મેં અસંખ્ય ગીતો ઉતાર્યા ગત વર્ષોમાં હું એક કવિ હતો જે કવિએ જે કવિ બન્યો ને એ કવિમાં મેં માણસોના હૃદય જીતવા માટે મેં અસંખ્ય ગીતો ઉતાર્યા બટ એટલે પણ થ્રુ ન્યૂ નોલેજ ગોટ ન્યૂ નોલેજ વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ આઈ સીઝ ટુ બી ધ પોએટ એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ સોંગ બટ એટલે પણ નાવ થ્રુ એટલે દ્વારા ન્યૂ ગોટ નોલેજ એટલે નવા લીધેલા અથવા તો પ્રાપ્ત કરેલા નોલેજ એટલે જ્ઞાનથી વિચ એટલે કે જે આઈ હેડ નોટ હેડ ટુ સોંગ જે છે ને એ વધુ હવે મારી અંદર રહ્યો નથી જેનો મેં ઉપયોગ જ નથી કર્યો આઈ હેડ નોટ હેડ સો લોંગ સો લોંગ એટલે ખૂબ જ લાંબો સમય સુધી અહીંયા દર્શાવે છે તો અત્યાર સુધી મેં એનો લાંબા સમયથી ઉપયોગ જ નથી કર્યો એવો જે મારી અંદર નવું જે જ્ઞાન આવ્યું તેના કારણે હું જે છે આઈ સીઝ ટુ બી ધ પોએટ હું હવે કવિ નથી રહ્યો સીઝ એટલે મેં બંધ કરી દીધું કવિ બનવાનું એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ હવે હું પોતે એક કવિ અથવા તો એક ગીત બનવાનું મેં શીખી લીધું છે તમે ગીત બનાવો ને એ મહત્વનું નથી પણ તમે ગીત બનો ને એ મહત્વનું છે એટલે કે હવે મેં પોએટ એટલે કે હું કવિ છે એ હવે હું નથી રહ્યો હું વિસરાઈ ગયો છું આઈ સીઝ ટુ બી ધ પોએટ હું પોએટ છે એ બનવાનું મેં બંધ કરી દીધું અને હું જે છે એ હવે લર્ન એટલે મેં શીખી લીધું છે ટુ બી ધ સોંગ એટલે ગીત બનવાનું મેં શીખી લીધું છે હું પોતે છે ને એ ગીત બન્યું છું લોકોને હું ગીત દ્વારા જે મનોરંજન આપવાનો પ્રયત્ન કરતો લોકોનું જીત જે ગીત દ્વારા મન જીતવાનો મેં પ્રયત્ન કર્યો બરાબર છે તો એ મેં જે લખ્યા છે સોંગ્સ બરાબર ગીત લખ્યા છે તેનાથી લોકો પ્રભાવિત થયા છે એનાથી હું દિલ એનું જીતી લીધું છે પણ હા તેના દ્વારા તો માત્ર ને માત્ર પોએટ જે છે એને જે આ કવિએ જે ગીત બનાવ્યું ગીતના કારણે લોકો એ પ્રચલિત થયા લોકો છે એનાથી પ્રભાવિત થયા એનો મતલબ એ પોએટથી નહીં એના ગીતથી તો પોએટ મહત્વનો નથી એના ગીત મહત્વના છે તો હવે મેં પોએટ બનવાનું બંધ કરી દીધું કવિ હું બંધ મટી ગયો છું પણ હવે મારે બનવું શું છે તો હું સોંગ્સ બનીશ તો હું હવે હું પોતે હું ગીત બની ગયો છું જેથી કરીને લોકો છે એને હું લોકોને હું જીતી શકું મારા દ્વારા હું એક ગીત બનીશ એટલે કે મેં હવે અહીંયા કવિ જે છે એ બનવાનું બંધ કરી દીધું અને હવે હું શું શીખી ગયો છું તો ગીત બનવાનું મેં શીખી લીધું છે તો અહીંયા જો પહેલાં એને કુંભાર બનવું હતું એ પણ છે એ પાછળથી જ્ઞાન મળ્યું અને એને ખબર પડી કે ના મહત્વ તો અહીંયા માટીનું છે મારું કાંઈ નથી તો એ નવા નોલેજથી છે એને નવું કંઈક શીખવા મળ્યું એટલે પોતે માટી બન્યો ત્યારબાદ એટલું જ નહીં
એ ગત વર્ષોમાં છે એ ભૂતકાળમાં એ કવિ પણ બન્યો, પણ હા પાછળથી મળેલું જ્ઞાન જેની અંદર ખબર પડી કે લોકો તો માત્ર ને માત્ર ગીતથી પ્રભાવિત છે, મારાથી નહીં, એનો મતલબ મારે કવિ નથી બનવું પણ મારે છે ને લોકોને પ્રભાવિત કરવા છે, એટલે હું છે એ લોકોનું દિલ જીતવા માટે હું ગીત બની ગયો. હવે આપણે આગળ જોઈએ. આઈ વોઝ અ ફેશનર ઓફ ધ સ્વર્ડ ઇન ડેઝ દેટ નાવ આર ગોન વિચ વન 100 બેટલ ફિલ્ડ ગ્લિટ એન્ડ ગ્લિમ્ડ શોન. હવે અહીંયા શું કહે છે કે ભૂતકાળની વાત કરે છે, ભૂતકાળમાં હું તલવાર બનાવનારો હતો જેને અસંખ્ય યુદ્ધો ખેલ્યા, જેની તલવાર જે છે એ રણભૂમિની અંદર ચમકી, એટલે કે અસંખ્ય લોકોને મોતને ઘાત પણ ઉતારી દીધી, એનું પણ ગર્વ હતો મને, બરોબર છે. પણ હવે આગળ શું થાય છે તો બટ નાવ ધેટ આઈ એમ બ્લિમિંગ વિથ, પણ હું છે ને છલકાઈ રહ્યો છું, કેનેથી? સાયલેન્સ ઓફ ધ લોર્ડ, ભગવાનની જે ઈશ્વરીય શાંતિ છે તેનેથી હું છલકાઈ રહ્યો છું, અને મેં હવે તલવાર બનવાનું બંધ કરી દીધું છે, પણ હા હવે મેં શીખી લીધું છે તલવાર બનવાનું, હું પોતે તલવાર બની ગયો છું. આ સમજૂતી હતી, હવે આપણે અંદર ડીપમાં વાંચીએ. આઈ વોઝ અ ફેશનર ઓફ ધ સ્વોર્ડ, હું હતો એક તલવાર બનાવનાર, તલવારને ઘડનાર હતો. ફેશનર એટલે શું થાય? ઘડનાર. અને ઓફ સ્વોર્ડ એટલે શું થાય? તો તલવાર. તો હું હતો તલવાર ઘડનાર એક, હું હતો એક તલવાર બનાવનાર. ઇન ડેઝ દેટ નાવ આર ગોન, હવે તે દિવસો જે છે એ વીતી ગયા છે, વહી ગયા છે, વિસરી ગયા છે. વિચ એટલે કે જેમાં, ઓન અ 100 બેટલ ફિલ્ડ, જે મેં સેંકડો રણભૂમિ પર ગ્લિટર એન્ડ ગ્લિમ્ડ સોન, જેની અંદર મારી તલવાર જે છે એ ઝબકી અને ચમકી, એટલે ટૂંકમાં શું કહેવાય, ચમકી એટલે વિજય મેળવ્યો. તો મેં અહીંયા છે એ સેંકડો જે રણભૂમિ પર મેં છે યુદ્ધો ખેલ્યા, જેની અંદર બરોબર છે મારે છે ને વિજય મેળવ્યો. મેં ખૂબ જ છે રણભૂમિ અંદર મેં યુદ્ધ ખેલ્યા, આ બધી રણભૂમિની અંદર મને ખૂબ જ છે એ વિજય પ્રાપ્ત થયો. એ લખ્યું ને ગ્લિટર એન્ડ ગ્લિમ્ડ, એનો મતલબ ઝબૂકી અને ચમકી, તો એ શું ભાવાર્થ દર્શાવે છે? તો યુદ્ધ ભૂમિ છે ને હું જે ખેલ્યો ને એની અંદર મારી તલવાર છે ને એ ઝબકી અને ચમકી, એનો મતલબ મેં વિજય પ્રાપ્ત કર્યો, તો હું છે એ વિજય મેં મેળવી. બટ પણ નાવ ધેટ આઈ એમ બ્લિમિંગ વિથ, પણ હવે હું બ્લિમિંગ એટલે શું થાય, છલકાઈ રહ્યો છું, કેનેથી? ધ સાયલેન્ટ ઓફ ધ લોર્ડ, જે ભગવાને આપણને ઈશ્વરીય ભેટ આપી છે, કઈ? શાંતિની. તો ઈશ્વરની જે શાંતિની જે ભેટ છે ને તે હવે મને મળી છે, અને તેના કારણે હવે હું જે છે એ કેનેથી છે, તો અહીંયા છે એ છલકાઈ રહ્યો છું. ઈશ્વરીની જે શાંતિ મને મળી છે તેનેથી હું હવે છલકાઈ રહ્યો છું. તો આઈ એમ બ્લિમિંગ વિથ, એટલે કે હું હવે મારામાં રહેલી ઈશ્વરીય ભેટથી હું છલકાઈ રહ્યો છું. તો જ્યારે તે યુવા હતો તો સેંકડો રણભૂમિ જે છે એની અંદર એને ભાગ લીધો, અને એ રણભૂમિની અંદર લાખો વ્યક્તિઓના છે સંહાર કર્યો, ઘણા બધા લોકોને મૃત્યુ પમાડ્યા, અને છેલ્લે છે એ વિજય પણ પ્રાપ્ત થઈ. ત્યારે એને વાસ્તવિક જ્ઞાન એ થયું કે આ જે યુદ્ધ કરું છું ને એ ખોટા છે, માણસ જે છે એ બીજા માણસોને છે એ કામ આવે તેવા પ્રકારના કાર્યો કરો ને તો એ છે ને એ જીવનનો સાચો મર્મ છે, ન કે યુદ્ધની અંદર બરોબર છે સાહસ કરીને લોકોને મોતને ઘાટ ઉતારવા. તો પાછળથી આ જે મળેલું જ્ઞાન છે ને એના દ્વારા એ હવે છલકાઈ રહ્યો છે, અને ઈશ્વરીય જે આપણને ભેટ મળી છે શાંતિ જીવનમાં રાખવા માટેની, તેનેથી હવે હું છલકાઈ રહ્યો છું. એનો મતલબ મેં હવે યુદ્ધ ખેલવાનું બંધ કરી દીધું છે, મને યુદ્ધ નથી કરવું, મારે શાંતિ જોઈએ છે જીવનની અંદર. તો શું કહે છે, આઈ હેવ સીઝ ટુ બી અ સ્વોર્ડ મેકર, મેં જે છે તલવાર બનાવવાનું બંધ કરી દીધું, હું તલવારનો જે ઘડવાયો હતો ને મેં બંધ કરી દીધું, તલવાર બનાવીશ તો લોકો લડશે, તો તલવાર મેં બનાવવાનું જ બંધ કરી દીધું છે, પણ હવે હું પોતે આઈ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, હવે હું તલવાર બનવાનું મેં પોતે શીખી ગયો છું, તો મેં શીખી લીધું છે તલવાર બનવાનું, ન કે તલવાર બનાવનાર. હું તલવાર બનાવનારમાંથી હું તલવાર બની ગયો છું પોતે, કારણ કે હવે જો હું જેમ વધુ તલવાર બનાવીશ એમ લોકો તલવારનો ઉપયોગ છે યુદ્ધ ભૂમિમાં કરશે, જેના દ્વારા લાખો લોકો છે એ યુદ્ધ ભૂમિની અંદર મરશે, અને અમુક લોકો છે એ વિજેતા પ્રાપ્ત કરશે. પણ હા, એ જે છે ઈશ્વરીય ભેટ જે છે શાંતિ એને ક્યારેય નહીં મળે. તો મેં હવે તલવાર બનાવવાનું છે એ બંધ કરી દીધું, હું પોતે હું તલવાર બની ગયો છું, જેના દ્વારા હું લોકોને કહી શકું કે યુદ્ધ જે છે એ ખોટી બાબત છે, એની અંદર પડવું જોઈએ નહીં, એનાથી લોકોનો છે સંહાર થાય, નુકસાન થાય, લોકો છે મૃત્યુ પામે છે. ભગવાને આપણને શાંતિ જે ઈશ્વરીય ભેટ આપણને આપેલી છે
તેનો ઉપયોગ કરીને આપણે શાંતિમય જીવન છે એ વ્યતીત કરવું જોઈએ, જેથીને લોકો બીજા લોકોની સાથે સંવેદનાશીલ અને શાંતિપૂર્વક પ્રેમપૂર્વક રહી શકે. અને તેના જ કારણે તલવાર બનાવવાનું બંધ કરીને હું પોતે તલવાર બની ગયો છું. લાસ્ટ સ્ટાન્જા જે છે એ આપણે કમ્પ્લીટ કરશું. ઇન બિયોન્ડ ટાઈમ આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હુ વુડ હોવર ઓન એવરી સાઈડ ઓફ ઇન્સોલેન્સ ઓફ ઇમરન્ટ એન્ડ પ્યોર. હવે અહીંયા વ્યક્તિ છે ને ભૂતકાળમાં એને સ્વર્ણવો છે બરાબર છે, અથવા તો મોતી અને કોઈ નીલમ જે છે બરાબર છે, જે કિંમતી ધાતુ રત્નો કઈ એની લાલચ હતી અને એનો એ માલિક હતો, તેનો એ ગર્વ બધે ફેલાવતો. આ જે છે એના સપના પણ તે જોતો કે મને વધુ હજી છે એ હું સંપત્તિ મને મળે અને વધુ નીલમ અને મોતીઓ છે એ મને મળે અને એનો હું માલિક થાવ, આનો એને ગર્વ હતો. પણ જે જીવનમાં છે ને કાંઈક મહત્વનું નથી બરોબર, એટલે આનો એને ગર્વ હતો, એને એ સપના જોતો. તો ઇન ડેઝ બિયોન્ડ ટાઈમ એટલે કે વીતેલા સમયમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર, હું એક સપના જોનારો હતો, સપના રાંચતો હતો, સપના જોતો હતો. હું એટલે કે જે વુડ હોર્ડ એટલે ફેલાવતો સ્પ્રેડ કરવું ઓન એવરી સાઈડ, સતત બધી જગ્યાએ. શું આઇસોલેન્સ એટલે ઘમંડ ફેલાવતો, કેનો તો ઇમરલ્ડ એન્ડ પિયર, એનો મતલબ નીલમ અને મોતીનો માલિક હોવાનો. સતત હું બધે ઘમંડ ફેલાવતો બરાબર, ગત વર્ષોમાં હું સપના જોનારો હતો અને જે છે એ સપના કહેવા તો નીલમ અને મોતીના માલિક બનવાના સપના ફેલાવતો, સતત છે એનો ઘમંડ મને રહ્યા કરતો. બટ એટલે પણ નાવ ધેટ આઈ એમ નીલિંગ, ની એટલે ઘૂંટણ બરાબર, અને એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ આઈ સીઝ ટુ બી ધ ડ્રીમર એન્ડ આઈ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમર. શું કહે છે આગળ? તો બટ એટલે પણ, નાવ એટલે હવે, ધેટ આઈ એમ નીલિંગ એટલે શું થાય? ની એટલે ઘૂંટણીએ પડવું થાય, નીલિંગ એટલે હું ઘૂંટણીએ પડેલો છું. એટ ધ ફીટ એટલે પગ, કેના તો ઓફ ધ સુપ્રીમ, તો સર્વશક્તિમાન એવા ભગવાન જે છે તેના ચરણોમાં હું ઘૂંટણે પડ્યો છું અત્યારે. આઈ હેવ સીઝ ટુ બી ડ્રીમર, મેં સપના જોનારો હતો હું એ બંધ થઈ ગયો, હવે હું પોતે આઈ લર્ન ટુ બી અ ડ્રીમર, હું પોતે સપનું બની ગયો છું. એનો મતલબ મેં સપનો બનવાનું શીખી લીધું છે, સપનો હું જોનારો છે ને પોતે હવે હું સપનો બની ગયો છું. તો અહીંયા એવું કહે છે કે સુપ્રીમ જે છે ભગવાન, એવા ભગવાન જે છે આપણે ઘણા બધા છે વ્યક્તિઓ રૂપિયા પૈસા ધન અને દોલતની છે આપણે લાલચ કરતા હોય અને આનો ઘમંડ છે ને આપણે બધે ફેલાવતા હોય, જ્યારે વાસ્તવિકમાં આપણે જ્યારે મૃત્યુની નજીક આવી જઈએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આખા જીવન દરમિયાન આપણે જે રૂપિયા પૈસા જે છે આપણે દોલત જે છે એકઠી કરી આપણા માટે, તો એ આપણને તો કામ લાગવાની નથી, આપણને લાગી પણ નહીં. અને આ જે છે એ આપણા માટે મહત્વનું કાંઈ નથી. જ્યારે આપણને વાસ્તવિક જ્ઞાન જ્યારે આ થાય ને ત્યારે, અહીંયા પણ જે છે આ વ્યક્તિને વાસ્તવિક જ્ઞાન થયું ત્યારે એ ભગવાનના જે ચરણો છે એને ઘૂંટણે પડ્યો છે અને ત્યારે એમ કહે છે કે હે ભગવાન, મેં આટલા સમયથી માત્ર ને માત્ર સ્વપ્ન જોનારો હતો, હવે મારે સ્વપ્ન જોનારા નથી થવું, મારે સ્વપ્ન જે છે ને એ હું જે જોનારો હતો ને કે હું વધુ હજી મને રૂપિયા પૈસા છે ધન દોલત મળે એ હવે મારા સપના નથી જોઈતા, મારે શું કરવું છે, મારે હવે પોતે પણ સ્વપ્ન બની જવું છે. એનો મતલબ આ જે નિર્થક જે બાબતની પાછળ હું દોડાદોડી કરતો એ બધું નિર્થક છે મારા માટે, તો હું સ્વપ્ન જોનારો છે ને એ પોતે હું સ્વપ્ન બની ગયો છું. તો આ રીતના અહીંયા કવિ જે છે એ સમયાંતરે આપણને છે એ નવું નવું આપણી અંદર જે જ્ઞાનનો ઉમેરો થાય છે અને તેના દ્વારા આપણને એ સમજાવે છે કે જીવનની વાસ્તવિકતા છે ને પ્રેમપૂર્વક બીજા વ્યક્તિ સાથે વ્યતીત કરવું ને તે છે, અને દુનિયાની અંદર સર્વશક્તિમાન એવા ભગવાનની સાથે બરાબર છે આપણે ત્યારે એની સામે આપણે નજર મેળવી શકશું જો આપણે જીવનમાં સારા કાર્ય અને કર્મો કરેલા હશે તો. તો અહીંયા સેપર સેપ્ડ જે છે સરસ મજાનું ટાઇટલ આપ્યું છે ને એ અહીંયા સાર્થક થાય છે. એની અંદર એવું કહે છે કે આપણે જીવનની અંદર હંમેશા એવા પ્રકારના સપનાઓ સેવવા જોઈએ જેના દ્વારા લોકો છે એને ફાયદો થવો જોઈએ, ન કે નુકસાન થવો જોઈએ બરાબર. અહીંયા હંમેશા છે એ વ્યક્તિ કાંઈ પણ કાર્ય કરતો હોય તો એ કાર્ય મેં કર્યું, આઈ હેવ ડન, મેં કર્યું છે. હું જ્યાં ઘમંડ છે ને એને આપણે કાઢી નાખવો જોઈએ અને ત્યારબાદ આપણે એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને કામ આવે તેવા કાર્ય કરવા જોઈએ અને તેના દ્વારા છે ને એ ઘડનાર છે એને જ્યારે આ બાબતની સમજૂતી મળે છે એના વિચારો જે છે ને એ ક્યારે સાર્થક થશે, જ્યારે નવું નોલેજ પ્રાપ્ત થશે, નવું જ્ઞાન દાહપણ છે એની અંદર આવશે અને ત્યારે એને ખબર પડશે કે નહીં, આના પહેલાં જે હું સપના જે પ્રકારના જોતો જે પ્રકારના હું કાર્ય કરતો એ તો ખોટું છે,
પણ એ કાર્ય ક્યારે સાચું બનશે? તો એ મારા થકી નહીં, મારા સારા કર્મો હશે ને એના થકી જ છે ને મારું કાર્ય ચાલશે, એ બધે છે એની વાહવા થશે. અને આ જ રીતના અહીંયા આ પોએમની અંદર આપણને એવું સમજાવે છે કે આપણે છે ને ઘડનાર, જે આપણે ઘડીએ છીએ એના કરતાં આપણે પોતે ઘડાઈ જવું ને એ મહત્વનું છે.